हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल। कंपनी ऑडिट में लास्ट लेक्चर में आपणे रिडीमेबल प्रेफरेंस शेर अंगे कंपनी धारा 1956 नी कलम 80 मुजबनी जोगवाईओ अने ऑडिटर नी फरजोनो अभ्यास कर्यो। आजना लेक्चर में आपणे वात करशुं प्रीमियम थी शेर बहार पाड़वा अने वटाव थी शेर बहार पाड़वा अंगे कंपनी धारा नी जोगवाईओ अने ऑडिटर नी फरजो। हवे आपणे जाणीए छीए के प्रीमियम थी शेर बहार पाड़वा कोने कही शकाय, तो कि दार्शनिक किंमत थी वधु रकम थी ज्यारे शेर बहार पाड़वामां आवे त्यारे एने आपणे प्रीमियम थी शेर बहार पाड्या कहेवाय। एटले के 100 रुपियानो शेर होय 110 के 120 रुपियामां बहार पाड़वामां आवे तो वधाराना जे 10 के 20 रुपया छे ई प्रीमियम पेटेनी रकम कही शकाय। आम दार्शनिक किंमत करता वधु किंमत थी शेर बहार पाड़वामां आवे त्यारे तेने शेर प्रीमियम थी बहार पाड्या कहेवाय। हाँ, पण प्रीमियम थी शेर क्यारे बहार पाड़ी शके कंपनी? तो के गमे ते कंपनी होय प्रीमियम थी शेर बहार पाड़ी शके छे, परंतु केवी कंपनीना शेर प्रीमियम थी बहार पाड़वा योग्य छे? तो के જ્યારે 100 રૂપિયાની વસ્તુ 120માં કોઈ જાહેર જનતામાંથી કોઈ લેવા ક્યારે તૈયાર થશે? જ્યારે કંપની પ્રતિષ્ઠિત હશે, એ પ્રગતિશીલ કંપની હશે, કારણ કે વધુ કિંમતે શેર તો જ ખરીદે જ્યારે ભવિષ્યમાં એનામાંથી મળતો નફો એના માટે ઘણો હોય, ત્યારે શેરહોલ્ડર વધુ કિંમતે ખરીદવા પ્રેરાય। તો જનરલી ગમે તે કંપની પ્રેફરન્સ શેર ઇક્વિટી શેર પ્રીમિયમથી બહાર પાડી શકે, પણ सामान्य रीते प्रगतिशील अने प्रतिष्ठित कंपनीओ ज आ प्रकारना शेर बहार पाड़ती होय छे। कंपनी धारा 1999 में सुधारो करवामां आव्यो ए प्रमाणे कहेवामां आव्युं छे के प्रीमियमनी रकम पहेला शेर प्रीमियम खाते लई जवामां आवती, हवेथी आ शेर प्रीमियमनी रकम जामीनगीरी प्रीमियम खाते, सिक्युरिटी प्रीमियम खाते लई जवामां आवशे अने मूड़ी घटाड़ाने लगती कायदानी जोगवाईओ शेर प्रीमियमने पण लागू पड़शे। હવે મેઇન પ્રશ્ન એ છે, શેર પ્રીમિયમ એટલે 100 રૂપિયાની વસ્તુ આપણી કંપનીએ 110માં આપી, તો 10 જે વધારાના મળ્યા એ એક આપણે અનામત વધારાના શીર્ષક હેઠળ લખતા હોઈએ છીએ, તો આ વધારાનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય એ અંગે કંપની ધારા કલમ 78માં જણાવવામાં આવ્યું છે કે સિક્યુરિટી પ્રીમિયમનો એટલે કે જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ કોઈ પણ કંપની ગમે ત્યાં કરી શકે નહીં। कंपनी धारा की कलम 78 में जणावामां आव्युं छे ए हेतु माटे ज जामीनगीरी प्रीमियम उपयोग थई शके। कया कया? तो कि कंपनी बहार नहीं पाड़ेला शेरना सभ्यों ने पूरा भरपाई बोनस शेर आपवा माटे शेर प्रीमियम उपयोग करी शके, एटले कि बोनस शेर आपवा माटे। बीजी जग्या कही तो कि कंपनीना प्राथमिक खर्चा लखी वाड़वा माटे पण सिक्युरिटी प्रीमियम उपयोग थई शके। पछी શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે જે ખર્ચ થયો હોય અથવા બાંયધરી કમિશન ચૂકવવામાં આવ્યું હોય અથવા તો આપેલો વટાવ લખી વાળવા માટે સિક્યુરિટી પ્રીમિયમનો ઉપયોગ થઈ શકે। પછી છે કંપનીના રિડીમેબલ પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પરત કરતાં પ્રીમિયમ આપવાનું હોય, પરત પ્રીમિયમ માંડી વાળવા માટે પણ જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ થાય છે। એ લાસ્ટ લેક્ચરમાં આપણે રિડીમેબલ શેર પરત કરતી વખતે પરત પ્રીમિયમની જોગવાઈ ક્યાંથી કરી એની ચર્ચામાં પણ આપણે લીધું હતું કે જામીનગીરી પ્રીમિયમની બાકી હોય તો પહેલે પરત પ્રીમિયમ એમાંથી માંડી વાળવામાં આવે છે અને પછી એની બાકી ન હોય તો નફા નુકસાન ખાતામાંથી, એટલે પરત પ્રીમિયમ આપવાનું હોય ત્યારે પણ શેર પ્રીમિયમનો ઉપયોગ થઈ શકે છે। આ ચાર હેતુ સિવાય જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ થઈ શકે નહીં। શેર પ્રીમિયમ એ મૂડી જેવી રકમ છે, એટલે કે એનો બીજો કોઈ ઉપયોગ કરવો હોય તો મૂડી ઘટાડાની કંપની ધારાની જોગવાઈઓ એને લાગુ પડે, મોટી રકમ હોય છે બરાબર। પ્રીમિયમ એ કંપનીનો નફો છે અને નફો પણ પાછો કેવો? મૂડી નફો, કારણ કે મહેસૂલી નફો હોય તો તમે નફા નુકસાન ખાતામાં લખો, આ મોટી રકમનો મૂડી નફો છે, લાંબા ગાળા માટેનો અને મોટી રકમનો છે, મૂડી નફો છે। એટલે પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ અનામત વધારાના શીર્ષક હેઠળ બતાવવામાં આવે છે। જો વર્ષ દરમિયાન તેમાંથી કોઈ રકમનો ઉપયોગ થયો હોય તો તેનો ક્યાં ઉપયોગ કર્યો છે એ પણ આપણે પાકું સર્વે બનાવીએ ત્યારે મૂડી દેવા બાજુ અનામત વધારાના શીર્ષક હેઠળ શેર મૂડી પછી અનામત વધારાના શીર્ષક હેઠળ જામીનગીરી પ્રીમિયમ લખ્યું હોય એના બ્રેકેટમાં બતાવવું પડે કે એનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે આ વાત થઈ કંપની ધારાની કલમ 78ની જોગવાઈઓ। આમ તો કલમ યાદ ન રાખો તો ચાલે, પણ આ યાદ રહી જશે
प्रीमियम अंगे कंपनी धारानी कलम 78 में जणावामां आव्युं छे, वटा अंगे कंपनी धारानी कलम 79 में जणावामां आव्युं छे, कलम 80 में रेडिमेबल प्रेफरन्स शेर अंगे जणावामां आव्युं छे। बराबर, હવે આ કંપની ધારાની જોગવાઈઓની વાત કરી, હવે વાત કરીએ કે આ અંગે તો પછી ઓડિટરની શું ફરજ છે। તો મેં તમને આગળના લેક્ચરમાં પણ હિન્ટ આપી હતી કે ઓડિટરે શું કરવાનું છે, તો કે હિસાબી તપાસ કરવાની છે, એટલે એની હિસાબી નોંધો ચેક કરશે, આર્ટિકલ્સ ચેક કરશે, આ ઉપરાંત હિસાબી નોંધોની યોગ્ય જગ્યાએ એન્ટ્રી થઈ છે કે નહીં એને ચેક કરવાનું હોય। બરાબર ને, કંપની ધારાની જોગવાઈઓનું યોગ્ય પાલન થયું છે કે નહીં એ પણ એને ચેક કરવાનું હોય। તો આપણે જોઈએ, વિગતે જોઈએ તો ઓડિટરની ફરજોમાં પહેલું કીધું છે વિજ્ઞાપન પત્ર અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અને સભા નોંધ તપાસવા જોઈએ। જે સભામાં પ્રીમિયમથી શેર બહાર પાડવાની ચર્ચા થઈ હતી એની સભા નોંધ તપાસી લેવી જોઈએ, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ચકાસી લેવું જોઈએ અને વિજ્ઞાપન પત્ર, કારણ કે કંપની શેર બહાર પાડતી વખતે વિજ્ઞાપન પત્ર બહાર પાડતી હોય છે તો એમાં યોગ્ય વિગતો જણાવાય છે કે નહીં એ જોઈ લેવું જોઈએ। કંપની ધારાની કલમ 78ની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ એ આપણે પણ જોઈ લેવું જોઈએ। પછી છે, આ અંગે ઓડિટરે જોવું જોઈએ કે પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જ જમા કરવામાં આવી છે કે નહીં અને જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકીનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં। કંપની ધારામાં જણાવેલી 4 જગ્યા સિવાય ક્યાંય ઉપયોગ નથી થયો ને એ પણ ઓડિટરે ચેક કરી લેવું જોઈએ। આ ઉપરાંત પાકા સરવૈયામાં અનામત વધારાના શીર્ષક હેઠળ બતાવવામાં આવ્યું છે કે નહીં એ ઓડિટરે ચેક કરી લેવું જોઈએ। આઈ હોપ કે તમને આ સાવ સરળ રીતે યાદ રહી ગયું હશે, કારણ કે ઓડિટરની ફરજો તમને નિશ્ચિત જ હોય છે, એને જે મુદ્દાની તપાસ કરવાની છે એ મુદ્દા અંગે હિસાબી નોંધો તપાસવાની છે, એ મુદ્દા અંગે આર્ટિકલ્સની જોગવાઈઓ તપાસવાની છે, એ મુદ્દા અંગે કંપની ધારાની જોગવાઈઓ તપાસવાની છે। આ વાત કરી આપણે પ્રીમિયમથી શેર બહાર પાડવા અંગે, હવે વાત કરીએ વટાવથી શેર બહાર પાડવા અંગેની કંપની ધારાની જોગવાઈઓ અને ઓડિટરની ફરજો। તો કે વટાવથી શેર બહાર પાડવા એટલે શું, તો કે જે કંપનીઓ પ્રગતિ સંતોષકારક ન હોય ત્યારે નવા શેર બહાર પાડે ને ત્યારે કોઈ પણ જાહેર જનતામાં જે પ્રગતિશીલ ન હોય, જે બહુ નફો ન કરતી હોય એવી કંપનીમાં રોકાણ કરવાનું રોકાણકારો પસંદ કરતા નથી, એટલે અમુક પ્રકારનું એ કંપનીઓએ પ્રલોભન આપવું પડે, એક સ્કીમો આપવી પડે, ઓછામાં ડિસ્કાઉન્ટ આપવું પડે। તો શેરની દાર્શનિક કિંમત કરતાં ઓછી રકમથી જ્યારે શેર બહાર પાડવામાં આવે ત્યારે એને વટાવથી શેર બહાર પાડ્યા કહેવાય। દાખલા તરીકે 100નો શેર 90 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો એ 10 રૂપિયા વટાવ આપ્યો કહેવાય, ડિસ્કાઉન્ટથી શેર બહાર પાડ્યા કહેવાય। આમ દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે દાર્શનિક કિંમતથી જે ઓછી રકમ લેવાય છે એ 10 રૂપિયા શું કહેવાય, વટાવ કહી શકાય। હવે શેર વટાવથી બહાર પાડવા અંગે કંપની ધારાની કઈ જોગવાઈઓ છે, તો આપણે વાત કરી કે કલમ 78માં શેર પ્રીમિયમ અંગે જણાવાયું છે, કલમ 79માં કંપની ધારાની કલમ 79માં વટાવથી શેર બહાર પાડવા અંગેની જોગવાઈઓ કહેવામાં આવી છે। કઈ જોગવાઈઓ છે વટાવથી શેર બહાર પાડવા અંગેની જોગવાઈઓ ખાસ યાદ રાખજો। પહેલું છે, વટાવથી શેર બહાર પાડવાનો ઠરાવ કંપનીની સામાન્ય સભામાં પસાર થવો જોઈએ। હવે સામાન્ય સભા ક્યારે બોલાવાય, તો કે કંપની ચાલુ કંપની હોય ત્યારે, નવી કંપની સામાન્ય સભા બોલાવતી નથી। બરાબર, એટલે વટાવથી શેર બહાર પાડવા અંગે સામાન્ય સભામાં ઠરાવ પસાર થવો જોઈએ અને તે અંગે મધ્યસ્થ સરકારની પરવાનગી મેળવવી જોઈએ। હવે આ પહેલાં જે નિયમ હતો એ મુજબ એવું હતું કે કંપની લો બોર્ડની મંજૂરી લેવી પડે પછી જ વટાવથી કોઈ પણ કંપની શેર બહાર પાડી શકે, પણ હવેથી એ નિયમ ચેન્જ થયો છે અને મધ્યસ્થ સરકારની પરવાનગી લેવી પડે છે। ત્રીજી જોગવાઈ છે, સરકારે મંજૂર કર્યા પછી 2 માસમાં જ આ પ્રકારના શેર બહાર પાડી લેવા જોઈએ। મધ્ય સરકારની મંજૂરી લીધી પછી કે વટાવથી શેર બહાર પાડવા છે પછી વિધિન 2 મંથ્સ આ બહાર પડી જવા જોઈએ અને જો વધુ સમય આપવામાં આવે સરકાર દ્વારા તો આ સમયમર્યાદા લાગુ પડશે, પણ જનરલી સરકારની મંજૂરી પછી 2 મહિનામાં બહાર પડી જવા જોઈએ। સૌથી મહત્વની 2 જોગવાઈઓ યાદ રાખજો, અગાઉ જે પ્રકારના શેર બહાર પાડ્યા હોય એવા જ શેર, ઈ જ પ્રકારના શેર
શેર વટાવથી બહાર પાડી શકાય છે. નવા પ્રકારના શેર તમે બહાર પાડો એ પહેલી જ વાર બહાર પડ્યા છે એ વટાવથી શેર બહાર પાડી શકાય નહીં. નવા પ્રકારના નહીં, જે પહેલાં એકવાર બહાર પડી ચૂક્યા છે એવા જ શેર વટાવથી બહાર પાડી શકાય છે. પછી છે કંપનીને ધંધો શરૂ કરવાની પરવાનગી મળે પછી એક વર્ષ પછી, હજી નવી જ કંપની હોય, 6 મહિના થયા છે ને શેર વટાવથી બહાર પાડે તો એ ચાલે નહીં. ઓછામાં ઓછું એક વર્ષ થઈ ગયું હોય, એક વર્ષ જૂની કંપની તો હોવી જ જોઈએ એ શેર વટાવથી. કારણ કે જનરલી આપણે વટાવથી શેર કેવી કંપનીઓ બહાર પાડે છે, જે પ્રગતિશીલ નથી બહુ. હવે સ્ટાર્ટિંગમાં જ જે પ્રગતિશીલ નથી તો પછી એનામાં તો જનતાનો વિશ્વાસ રહેવાનો નથી, શેરહોલ્ડરો એમાં રોકાણ કરવાનું પસંદ કરશે નહીં. એટલે કંપનીને ધંધો શરૂ કરવાની પરવાનગી મળ્યા અને ઓછામાં ઓછું એક વર્ષ તો થઈ ગયેલું હોવું જોઈએ. સામાન્ય સભામાં આ અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય ત્યારે વટાવનો વધુમાં વધુ દર જણાવવો જોઈએ કે કેટલા વટાવ, કેટલા ટકા વટાવથી શેર બહાર પાડવામાં આવ્યા છે. જો ઠરાવમાં જણાવેલ વટાવનો દર 10% વધુ હશે તો મધ્ય સરકાર એની પરવાનગી આપશે નહીં, સિવાય કે સરકારને લાગે કે તે કિસ્સામાં ખાસ સંજોગો જોતા વટાવનો ઊંચો દર મંજૂર કરવો જોઈએ તો જ સરકાર મંજૂર કરશે. પણ જનરલી 10% વધુ વટાવ હોવો જોઈએ નહીં. એટલે કે 10% વધુ વટાવે શેર બહાર પાડવા હોય તો પણ મધ્ય સરકારને યોગ્ય લાગશે ને એ મંજૂરી આપશે તો જ બહાર પાડી શકાશે. અને બીજું અહીંયા પણ વાત કરી હતી કે 2 માસની અંદર જ બહાર પાડવા જોઈએ, નહીંતર વધુ જો સરકાર પરવાનગી આપે તો જ એટલો સમયગાળો લેવાતો હોય છે. એટલે દર અને સમયગાળો બંને યાદ રાખવા પડે. આવા શેર બહાર પાડવા અંગે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે ત્યારે જેટલી વાર આપણે વિજ્ઞાપન પત્ર બહાર પાડીએ ત્યારે દરેક વખતે આપણે વટાવની વિગતો આપવી પડે અને વિજ્ઞાપન પત્રની તારીખે જેટલો વટાવ આપણે માંડી વાળ્યો હોય એની વિગતો પણ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવી પડે. તમને ખબર છે કે દાખલા તરીકે 1 લાખ શેર છે બરાબર, દરેક રૂપિયા 100નો અને 90થી બહાર પાડવામાં આવ્યો છે તો દરેક શેર ઉપર 10 રૂપિયા વટાવ છે ને એવા 1 લાખ શેર, એટલે ટોટલ 10 લાખ રૂપિયા જો શેર વટાવની રકમ થતી હોય તો દર વર્ષે થોડી થોડી માંડી વાળવામાં આવે છે. એક ભેગો વટાવ માંડી વાળવામાં આવતો નથી, નહીંતર એક ભેગો નફો ઘટી જશે બરાબર. એટલે એ વિજ્ઞાપન પત્રમાં જેટલી રકમ એ વર્ષે બહાર પાડવામાં, એ વર્ષ સુધી બહાર પાડી માંડી વાળવામાં આવી હોય એ દર્શાવી દેવી જોઈએ. આ રીતે શેર બહાર પાડ્યા પછી દર વર્ષે પાકા સર્વિયામાં નહીં માંડી વાળેલ રકમ પરચુરણ ખર્ચા તરીકેના શીર્ષક હેઠળ બતાવવી જોઈએ. તમે જે પાકું સર્વે બનાવો એમાં મિલકત લેણા બાજુ સૌથી નીચે, ચાલુ મિલકતોથી નીચે તમે હેડિંગ આપો છો પરચુરણ ખર્ચ નહીં માંડી વાળેલ, એ શીર્ષક હેઠળ વટાવની રકમ દર્શાવવી જોઈએ. ઉપરની જોગવાઈ મુજબ કહી શકાય આ 2 મહત્વના મુદ્દા કે નવી કંપની વટાવતી શેર બહાર પાડી શકે નહીં, એક વર્ષ જૂની હોય, મિનિમમ 1 વર્ષ તો થઈ ગયેલું હોવું જોઈએ એવી કંપની જ વટાવથી શેર બહાર પાડી શકે, તેમજ કોઈ પણ પ્રકારના નવા શેર વટાવથી બહાર પાડી શકાય નહીં. એટલે કે જે પહેલાં બહાર પડી ગયા હોય એ ટાઈપના જ શેર જો બહાર પાડવા હોય તો વટાવથી બહાર પાડી શકાય, નવા પ્રકારના શેર ડાયરેક્ટ વટાવથી બહાર પાડી શકાય નહીં. ક્લિયર? હવે વાત કરીએ વટાવ અંગે કંપની ધારાની જોગવાઈઓ જોયા પછી એ અંગે ઓડિટરની શું ફરજો છે. તો ઓલરેડી તમે જાણતા હશો અમુક તો ઓડિટરની ફરજો ફિક્સ છે, શું કરવું જોઈએ ને, તો કે આર્ટિકલ્સ તપાસ કરી લેવી જોઈએ, વિજ્ઞાપન પત્ર જોઈ લેવું જોઈએ, હિસાબી નોંધો તપાસી લેવી જોઈએ અને કંપની ધારાની કલમ 79નું પાલન થયું છે કે નહીં એને જોઈ લેવું જોઈએ. વિગતે જોઈએ તો આ રીતે શેર બહાર પાડવામાં આવ્યા હોય તો ઓડિટરે જોવું જોઈએ કે કંપની ધારાની કલમ 79નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. બીજી ફરજ છે ઓડિટરે વટાવથી બહાર પાડેલ શેર અંગે હિસાબી નોંધો તપાસી લેવી જોઈએ. તે ઉપરાંત શેર વટાવના હિસાબો યોગ્ય રીતે વિજ્ઞાપન પત્રમાં અને પાકા સર્વિયામાં દર્શાવેલ છે તેની ખાતરી કરી લેવી જોઈએ. હમણાં આપણે વાત કરી કે વિજ્ઞાપન પત્રમાં શું જણાવવું પડે, કેટલી રકમ અત્યાર સુધી માંડી વાળવામાં આવી છે અને કેટલી રકમ બાકી છે. પાકા સર્વિયામાં ક્યાં વટાવની નોંધ કરવામાં આવે, તો કે મિલકત લેણા સાઈડ સૌથી નીચે, ચાલુ મિલકતોની નીચે આપણે પરચુરણ ખર્ચ નહીં માંડી વાળેલાના શીર્ષક હેઠળ બતાવવી પડે અને એ બરાબર નોંધ થઈ છે કે નહીં એ ઓડિટરે ખાતરી કરી લેવી જોઈએ. વળી વટાવની માંડી નહીં વાળેલી રકમ પાકા સર્વિયામાં પરચુરણ ખર્ચના મથાળા હેઠળ બતાવવામાં
આવી છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. આ વટાવની રકમ માંડી વાળવી ફરજિયાત નથી, પરંતુ તે હપ્તેથી માંડી વાળવી સલાહભર્યું છે. કારણ કે એક ભેગા 1,00,000 કે 10,00,000નો વટાવ એક ભેગો તમે માંડી વાળો તો નફા નુકસાન ખાતામાં એટલો નફો એક સાથે ઘટી જાય, એના કરતાં હપ્તે હપ્તે માંડી વાળવામાં આવે છે, એટલે એ સલાહભર્યું છે જેથી એક સાથે નફો ઘટે નહીં. ક્લિયર? આજે આપણે ચર્ચા કરી બે મહત્વના પ્રશ્ન, પ્રીમિયમથી શેર બહાર પાડવા અંગે અને વટાવથી શેર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ અને ઓડિટરની ફરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું સ્વેટ ઇક્વિટી શેર અને રોકડ અવેજ સિવાય અપાતા શેરની ચર્ચા લેશું.